સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક જતી સતી સંત સુરાવો થઈ ગયા. એમાંનું એક ધર્મસ્થાન માલધારી સમાજનું કહેવાય, નગાલાખાનો ઠાકર કહેવાય. ઈ બાવળિયાળી અને ઈ બાવળિયાળી ધામની અંદર એમ કહેવાય છે કે હજી પણ ઈ ધોળી ધજાયું ઠાકરની ફરકે છે. હજી પણ એ ઠાકર હોકારા દે છે માલધારી સમાજને. પણ ઈ નગાલાખાનો ઠાકર કહેવાનો કઈ રીતે? ત્યાં ઠાકર આવ્યો હુકામ, એની મારે તમને વાત કરવી છે. તો સોલા અટકનો એક ભરવાડ ગાયું ભેયું ચારેન પોતાનું ગુજરાન ચલાવે છે અને એને બે દીકરા, એકનું નામ નગો અને બીજાનું નામ લાખો. એ બે નાના નાના છોકરાને ઘેર મૂકી અને પોતે ગાયું ચારવા માટે જાય છે અને પોતે સવારમાં પોતાના બે દીકરાને એમ કીધું કે બેટા, તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમે આ ભાતું છોડીને ખાઈ લેજો અને ભાતું છોડીને ખાતા પહેલા તમે પહેલા ઠાકરને જમાડીને પછી જમજો, ઠાકરને ધરીને જમજો. આવી વાત કરી અને પોતે ભરવાડ એ બે દીકરાને મૂકીને ગાયો ચારવા માટે નીકળી જાય છે. પણ આયા ઘટના એવી બને છે કે બરોબર બપોરના 12ના ટાણે બે ભાઈઓને ભૂખ લાગે છે. નગા અને લાખાએ પોતાનું ભાતું ઉતાર્યું ત્યારે નાનો એમ કહે છે કે ભાઈ, ઠાકરને જમાડી લે, આપણે આપાએ કીધું છે, એને જમાડી લે પછી આપણે જમશું. પણ આ તો બાળ બુદ્ધિ છે. પોતે એમ કહેવાય છે કે પોતાનું ભાતું એક થાળીમાં પીરશું અને ઠાકરની મૂર્તિ સામે, કૃષ્ણની મૂર્તિ સામે એ સામે જઈને કીધું કે લ્યો ઠાકર, તમે આ જમી લો અને પછી અમે જમીએ. પણ આ તો મૂર્તિ છે, એમાંથી થોડો અવાજ આવે, એમાંથી કંઈ હાથ બારા થોડા નીકળે, પણ આ બાળ બુદ્ધિ હેઠે ભરાણા. મારા બાપ તો તમને રોજ જમાડીને જમે છે, તમે અમારા હાથનું કેમ જમતા નથી? ત્યારે નાનો કે, એ ઠાકર છે, એ થોડો એમ માને. તો કે કેમ માનશે? તો કે એને મારવો પડશે. હે, એમ કરી પોતાના હાથમાં લાકડી હતી એ મારવાની જ્યાં તૈયારી કરે છે ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે પ્રસન્ન થાય. એ ઠાકર આવી અને હાથમાંથી લાકડી થોભી લીધી અને કહેવા લાગ્યા કે એ નગા લાખા, રેવા દો, મને મારતા નહીં, હું તમારા હાથનું જમી લઉં. એમ પોતે કહેવાય છે કે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થઈ અને એ નગા લાખાનું હાથનું જમા અને જમીને ત્યાં ને ત્યાં જ બિરાજમાન થઈ ગયા. ત્યારથી આજ સુધી પણ એ નગા લાખાનો ઠાકર કહેવાય છે. ત્યારે એ ઠાકરને એમ કહેવાય છે કે બાવળિયાળી ધામમાં ઉતાર્યો. ત્યારથી આજ સુધી એને ધોળે ધજાયું ફરકે છે. ક્યારેક જજો, દર્શન કરજો. ધોલેરા તાલુકાનું એ બાવળિયાળી ગામ છે.